गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपने धोरण बे में विषय गणित प्रकरण चार विषयांक दस दस की गणतरी शू चेप्टर चार दस दस की गणतरी भाग एक अपने अगौनी वीडियो में जी गया। आज आप भाग बे जीशू। बड़ा मित्रों, अपने अगौनी वीडियो में शू सीख्या तो दस दस की गणतरी करी जूथ बनाव्या अने एकम ने दशक सीख्या। बराबर, तमे शू कर्यु के सळिया गण्या गण्या था ने अपने सळिया गण्या अने दस दस नी गणतरी करी करीने एटले दस दस नी जूथ बनाव्या। दस दस ना जूथ बनाव्या पछी खाली स्थान पूर्या एकम ने दशक एटले के जेम मणका दोरीने गण्या ने अपने मणका अने एकम ने दशक एम सीख्या। बराबर, तमने याद छे ने अगाउनी वीडियो में आपणे शुं सीख्या। हवे बाळ मित्रो, आपणे आगळ शुं शीखीशुं, जो तमारी सद्यभूतिनी अंदर खाली खाना पूरो शुं छे, आजे आपणे एकमनी दशकने आगळ समजवानुं छे। शुं करवानुं छे? एकमनी दशक एने विस्तार करवानो छे। एकम दशकमां संख्या आपेली होय तो एने विस्तार करवानो। बराबर, अने विस्तार करेलो होय तो आपणे एकमने दशकमां दर्शावाना सामे संख्या पण लखवानी, ए आपणे अहींया आजे शीखीशुं। तो બાળ મિત્રો, અહીંયા જુઓ, ખાના પૂરા કરો। હવે તમને આ રીતે ખાના આપેલા હોય, શું આપેલું હોય? આ રીતે ખાના આપેલા હોય, અહીંયા શું લખ્યું છે? વાંચો તો મારી સાથે, ચાર દશક ત્રણ એકમ, ચાર દશક ત્રણ એકમ। તો બાળ મિત્રો, આજે આપણે જો ચાર દશક એટલે અહીંયા ચાર દશક એટલે દશકમાં શું આવે? એકમમાં એક સંખ્યા, એક અંકની સંખ્યા, અને દશકમાં એટલે કે દશકનું શું હોય? ઝીરો, શૂન્ય હોય ને, તો ચાર દશક એટલે અહીંયા ચાર પાછળ ચાલીસ। બરાબર, અહીંયા જુઓ બાળ મિત્રો, ચાલીસ, ચાર દશક, દશકની અંદર એક બિંદુ આવે, દશકમાં એક બિંદુ આવે એટલે જે સંખ્યા હોય અહીંયા ચાર છે તો ચાર પાછળ એક બિંદુ આવે, કારણ કે એની પાછળ એકમમાં એક અંકની સંખ્યા છે। આપણે યાદ રાખવાનું એકમમાં કેટલા અંકની છે સંખ્યા? એક, તો ચાર દશક તો ચાલીસ વત્તા આ ત્રણ એકમમાં છે તો આપણે અહીંયા આ રીતના વિસ્તાર કરીશું, લખીશું। બરાબર, આ શું કર્યું? રકમ એકમ અને દશક એટલે કે ચાર, એટલે કે ચાર ચાર દશક માટે ચાલીસ વત્તા ત્રણ, ત્રણ એકમ। આ રીતે તમારે ખાના પૂર્ણ કરવાના। પછી જુઓ અહીંયા ચાલીસ વત્તા ત્રણ, તો અહીંયા શું કરવાનું છે? એકમ અને દશક એટલે આપણે ભેગી સંખ્યા બનાવવાની છે, સંખ્યા બે અંકની સંખ્યા લખવાની છે, તો ત્રણ એકમમાં અને ચાર દશકમાં, તો અહીંયા એકમ અને દશક તો કઈ સંખ્યા બની? હવે મિત્રો, તમને આવડે છે ને સંખ્યા વાંચતા? તો બોલો તો કઈ સંખ્યા બની? તો ચોગર તગર તેતાલીસ। આવડે ને તમને? હવે આ રીતના તમારે આ રીતના ખાના પૂર્ણ કરવાના, અહીંયા સંખ્યા લખવાની આ રીતના ચાલીસ વત્તા ત્રણ, તો ચાર દશકમાં હતા અને ત્રણ એકમમાં હતા એટલે શું થાય? ચોગર તગર તેતાલીસ। હવે જુઓ બાળ મિત્રો, અહીંયા ખાલી ખાનું છે, જેમ અહીંયા ચાર દશક અને ત્રણ એકમ આપેલા હતા, આપેલા હતા ને, અને અહીંયા ખાનું ખાલી છે। અહીંયા જુઓ, અહીંયા દશક એટલે પચાસ, પાંચ દશક એટલે પચાસ વત્તા છ એકમ કરેલા છે ને, આ શું છે? એકમનો અંક, આ બાજુ દશકનો અંક। બાળ મિત્રો, હું તમને સમજાવ્યું છે કે જમણી બાજુ જે અંક હોય એ એકમ હોય, ડાબી બાજુ હોય એ દશક હોય, તો અહીંયા એકમ અને દશક, તો પચાસ એ દશક છે ને, તો આપણે આનો વિસ્તાર કરીશું, તો અહીંયા જુઓ પચાસ દશકમાં છે, તો અહીંયા શબ્દોમાં કેવી રીતે શું? પાંચ, આ પાંચ છે ને, પાંચ દશક એટલે અહીંયા ઝીરો શું કહેવાય? અહીંયા શૂન્યની દશક, પાંચ આ રીતે પાંચ દશક, અને અહીંયા છ એકમમાં છે ને, જે આપણે શીખ્યા કે ત્રણ એકમમાં છ એકમ, અહીંયા લખીશું છ એકમ। આ રીતના તમારે ખાનું પૂર્ણ કરવાનું। પછી જો અહીંયા ખાલી ખાનું છે ને, તો અહીંયા આપણે શું લખીશું? જેમ અહીંયા તમે શીખ્યા ને, ત્યાં સંખ્યાને સંખ્યા બનાવી, આ અલગ સંખ્યા છે ને એને આપણે ભેગી સંખ્યા બનાવી,
दस वत्ता छ एकम तो कई संख्या बनी जो अहीं छ एकम आछे छ एकम पांच दस बराबर तो पांच ये कई संख्या बनी पांच छ घर छप्पन तमने आवड़ी छे वाज सर बोलो तो पांच छ घर छप्पन आ रीते संख्या बनावाय जेम अहीं आपणे ऊपर संख्या हवे आ फरी दी जो बीजू त्रीजु उदाहरण कयु छे त्रीजु उदाहरण अहीं जो आठ दस नौ शू छे एकम फरी बोलो तो आठ दस नौ एकम तो आपणे ऊपर कर्युं ए रीतना अहीं करवानुं छे हवे तमे बोलो तो शू करीशुं મારી સાથે સાથે તમારે પણ કરવાનું અહીંયા જો બોર્ડ પર આઠ દશક તો દશકની આઠ દશક એટલે એસી કેટલા થયા આઠ દશક એટલે એસી થયા ને પછી વત્તા નવ એકમ એટલે અહીંયા એકમની અંદર કયો અંક આવશે નવ હવે શું કરીશું અહીંયા આ સંખ્યા લખીશું કેટલી લખીશું એકમની અંદર નવ અને દશકમાં આઠ એટલે કઈ સંખ્યા બની બોલો તો બાળ મિત્રો કઈ છે બોલતા આવડે છે ને બોલો બધા તમે બોલો આઠ નવ નેવ્યાશી ઠીક પછી જુઓ અહીંયા બંને ખાના બાકી છે છે અને અહીંયા સંખ્યા આપેલી છે હવે શું કરવાનું તો બાળ મિત્રો આ રીતના આપેલું હોય તો આપણે અહીંયા નેવ્યાશી છે તો પહેલા એક એકમમાં અને આઠ દશકમાં તો દશકમાં તો અહીંયા આપણે આઠ દશકમાં એટલે આઠ અહીંયા લખીશું અને આઠ દશક આમ આ રીતના લખવાનું શું આઠ દશક કેવી રીતે લખશો આઠ દશક અને પછી એકમમાં કયો અંક છે એક તો અહીંયા એક એકમ આ રીતના લખતા આવડે ને તમને આ રીતના લખવાનું પછી જુઓ અહીંયા આપણે શું કરવાનું છે જે ઉપર શીખ્યા એ રીતના આપણે અહીંયા આઠ દશક એટલે આઠ દશકના કેટલા થાય એસી થાય ને પછી વત્તા એકમમાં કેટલા છે એક તો અહીંયા એક એસી વત્તા એક અહીંયા સંખ્યા બની અહીંયા સંખ્યા અહીં આપણે બોક્સની અંદર અલગ પાડી એકમ અને દશક દર્શાવ્યા આ રીતે વાળી તમારે ખાના પૂર્ણ કરવાના તમારી સત્યાવર્તી ની અંદર જુઓ અહીંયા ખાના આપેલા છે ને અહીંયા જો ચિત્ર ચાર દશક ત્રણ એકમ તો આપણે અહીંયા ચાર દશક એટલે ચાલીસ વત્તા ત્રણ જે આપણે બોર્ડ પર શીખ્યા આ રીતના તમારે લખવાનું બરાબર આ ખાના પૂર્ણ કરવાના અહીંયા જુઓ છ દશક અને જીરો એકમ શૂન્ય એકમ બચે એટલે બાળ મિત્રો છ દશક એટલે સાઈન વત્તા શૂન્ય એકમ બરાબર આપણે સરવાળા પણ આગળ શીખ્યા ને જૂથમાં ગણનું પ્રકરણ બે એ રીતના છ દશક અને શૂન્ય એકમ અહીંયા એકમ ને દશક દર્શાવેલ છે તો આ રીતના બાળ મિત્રો તમારે ખાના પૂર્ણ કરવાના બરાબર હવે બાજુના પેજ ઉપર જુઓ પેજ નંબર એકતાલીસ દેખાય છે તમને તો બાળ મિત્રો અહીંયા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે અહીંયા ચિત્ર આપેલું છે દેખાય છે તમને અહીંયા એક માણસ છે જે કુહાડી લઈને ઉભો છે એ લાકડા અહીંયા બારી બનાવે છે જેમ જંગલમાં ગયો હોય અને લાકડા કાપી કાપીને દસ દસ ની ગણતરી કરી કરીને એક બારાની અંદર દસ લાકડીઓ એક બારાની અંદર દસ લાકડી એમ દસ દસ ની ગણતરી કરીને એને જૂથ બનાવ્યા દસ દસ ના જેમ આપણે જૂથમાં ગણવું એમાં કેવી રીતે લાકડા એમ કે જૂથ બનાવ્યા હતા બનાવે તા ને એમાં બેનું એક જૂથ બનાવે તો બનાવે તો ને અહીંયા દસ નું એક જૂથ બનાવે છે દસ ની એક બારી બનાવી છે ને દેખાય છે તો બાળ મિત્રો આપણે આ ચિત્ર જોઈ આ જે બારા બારી બનાવી છે ને આ બારાને આપણે ગણવાના અને આ પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના જે હું અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે બધાનું ધ્યાન બોર્ડ ઉપર આ આપણે સમજીશું એટલે આગળ આપણને ખબર પડી જાય બરાબર આ જ રીતના બીજા પ્રશ્ન આપેલા હોય તો આપણે આ રીતના લખવાનું ઓકે અહીંયા જુઓ ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો જે અહીંયા તમને ચિત્ર દેખાય છે ને આપણે આ ચિત્રના આધારે પ્રશ્ન બોર્ડમાં લખીશું બરાબર આ ખાલી જગ્યાઓ પૂરીશું જુઓ તો અહીંયા એક ખાલી જગ્યામાં શું લખ્યું છે એક બારામાં કેટલા લાકડા છે તો બાળ મિત્રો એક બારામાં કેટલા લાકડા છે આપણે ગણો અહીંયા એક બે ત્રણ ચાર
पांच सात आठ नौ ने दस तमारे बधाने गणवानुं छे बुक नी अंदर गणो छो ने मारी साथे बधाने गणवानुं छे जुओ दस छे एक बारामां दस छे बीजा बारामां दस छे त्रीजामां बारामां दस छे ने आ त्रण बारा छे एमां दस दस छे केटला छे तो एक बारामां केटला लाकड़ा छे अहींया जवाब प्रश्न शुं छे एक बारामां केटला लाकड़ा छे आपणे एक ज बारो लीधो छे केटला एक ज बारो तो अहींया आपणे एक बारो गण्यो ने एक बारामां दस लाकड़ा छे तो आपणे खाली जग्यामां शुं लखीशुं तो एक बारामां दस लाकड़ा छे आपणे अहींया दस लखीशुं ओके समजण पड़ी पछी जुओ बे लाकड़ाना भाड़ा केटला छे हवे एक बारामां दस छे लाकड़ा केटला छे एक बारामां दस अने लाकड़ाना भाड़ा केटला छे હવે લાકડા નથી કીધું બાળ મિત્રો શું કીધું છે લાકડા કોને કહેવાય એક એક હોય એ લાકડા હવે લાકડાના ભારા જે આપણે દસ ભારા ભેગો કરી અને દોરીથી બાંધીએ એટલે એને શું કહેવાય ભારો બરાબર તમને સમજણ પડે છે બાળ મિત્રો ફરીથી રિપીટ કરું છું એક એક લાકડી હોય એને શું કહેવાય એ અલગ પડે એટલે કે દસ એક ભારાની અંદર એક એક લાકડી ગણીએ એટલે દસ લાકડી બને બરાબર હવે આમાં લાકડાના ભારા કેટલા છે એટલે ભારો આપણે જે દસ લાકડા ભેગા કરીએ અને દોરીથી બાંધીએ એટલે કે દસ નો એક બારો થયો ચલો દસ નો એક બારો તો અહીંયા શું કીધું છે લાકડાના ભારા કેટલા છે તો બાળ મિત્રો આ ચિત્રની અંદર લાકડાના ભારા કાઢવાના છે આપણે દસ નો એક બારો આ દસ નો એક બારો અને આ દસ નો એક બારો તો ગણો તો તમે કેટલા ભારા છે ત્રણ કેટલા છે ત્રણ તો ચિત્રમાં ત્રણ લાકડાના ભારા છે તો આપણે ખાલી જગ્યાની અંદર ત્રણ લખીશું ઓકે પછી જુઓ ભારાની બહાર ભારાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા છે છૂટા એટલે અલગ પડ્યા છે વેરાયેલા પડ્યા છે ને તો જુઓ બાળ મિત્રો આ ચિત્રમાં આ ત્રણ ભારા છે અને આ લાકડા અલગ છૂટા પડ્યા છે એ આપણે હવે અહીંયા ગણીશું ઓકે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો બાળ મિત્રો અહીંયા લાકડાના ભારાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા છે તો કેટલા પડ્યા છે આપણે ગણ્યા ને કેટલા થયા નવ બરાબર ત્રણ બારા છે અને નવ લાકડા છૂટા પડ્યા છે તો આ ખાલી જગ્યાની અંદર આપણે નવ લખીશું ઓકે સમજણ પડી પછી જુઓ કુલ કેટલા લાકડા છે હવે કુલ આ આપણે જે ગણ્યા બધા એક બારામાં કેટલા લાકડા છે લાકડા બહાર કેટલા છે અને બારાની બહાર કેટલા લાકડા પડ્યા છે બરાબર તો અહીંયા આ આપણે જે લાકડા ગણ્યા હવે બધા ભેગા કરવાના છે કુલ કેટલા લાકડા છે બરાબર તો જુઓ આ મિત્રો દસ દસ ના ત્રણ અહીંયા બારા છે એટલે કેટલા થાય દસ દસ ના ત્રણ એટલે દસ દસ ના ત્રણ અહીંયા જુઓ દસ વીસ અને ત્રીસ દસ વીસ અને ત્રીસ થાય ને આ રીતના બાળ મિત્રો તમારે દસ વીસ અને ત્રીસ આ રીતના તમારે ગણવાનું બરાબર એટલે દસ દસ ના કીધા છે એટલે દસ વીસ અને ત્રીસ ઓકે તો તમારે કુલ કેટલા લાકડા છે તો આપણે દસ દસ ના અહીંયા એક બારામાં દસ છે બીજા બારામાં દસ છે ત્રીજા બારામાં દસ છે તો ત્રીસ થયા ને આ લાકડા તમારે બધા સાથે ગણવાનું તો અહીંયા ત્રીસ લાકડા થાય છે પછી અહીંયા નવ છૂટા પડ્યા છે એ પણ આપણે ગણવાના છે કારણ કે અહીંયા ખાલી છે પ્રશ્નમાં શું કીધું છે કુલ કેટલા લાકડા છે કુલ એટલે બધા જ કુલ એટલે બાળ મિત્રો બધા જ તો આપણે બધા ગણવા પડે ને તો ત્રીસ અહીંયા બાંધેલા છે પછી ત્રીસ પછી બી જ્યાં છૂટા પડ્યા છે ને આપણે ગણીશું ગણો તો એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ કેટલા ઓગણચાલીસ અહીંયા કેવી રીતે ઓગણચાલીસ લખાય તો રગર નવર ઓગણચાલીસ તો બાળ મિત્રો કુલ કેટલા લાકડા છે તો આ ચિત્રની અંદર કુલ ઓગણચાલીસ લાકડા છે હવે પાંચમો પ્રશ્ન છે લાકડાના આવા ચાર ભારા હોય તો કુલ કેટલા લાકડા હોય બાળ મિત્રો શું કહ્યું છે લાકડાના આવા ચાર ભારા આ તો ત્રણ જ હતા ને
चार बारा होय तो कुल એટલે બધા કેટલા લાકડા હોય શું કીધું છે કેટલા લાકડા હોય તો બાળ મિત્રો હવે આપણે શું કરવાનું છે અહીંયા 30 કેટલા લાકડા છે જુઓ અહીંયા લાકડાના બારા કેટલા છે 3 એટલે 10 નો 1 બારો એટલે 30 થાય છે ને તો અહીંયા 4 કેટલા છે બાળ મિત્રો તો અહીંયા 40 લાકડા હોય તો 4 બારા બને કેટલા લાકડા હોય જો બાળ મિત્રો લાકડાના આવા 4 બારા હોય તો કુલ કેટલા લાકડા હોય તો 4 બારા હોય તો અહીંયા બાળ મિત્રો 39 લાકડા છે આની અંદર આપણે 1 ઉમેરું અહીંયા 1 ઉમેરીએ તો શું થાય 40 થાય ને 39 ની અંદર 1 લાકડો વધારે ઉમેરીએ તો 40 લાકડા થાય ખબર પડી બાળ મિત્રો 39 લાકડાની અંદર આપણે 1 લાકડો વધારે ઉમેરીએ તો શું થાય 40 બરાબર આપણી જોડે 39 લાકડા છે ફરીથી 1 લાકડો વધારે બાંધીએ બરાબર તો કેટલા થાય 40 તો શું કહ્યું છે પ્રશ્નની અંદર લાકડાના આવા 4 બારા હોય તો કુલ કેટલા લાકડા હોય તો કુલ કેટલા લાકડા તો 40 બાળ મિત્રો આ ખાલી જગ્યાની અંદર 40 લખવાના આ તમને સમજણ પડી ગઈ છે બરાબર મને આશા છે કે અહીંયા તમારે સમજણ પડે એ રીતના જો તમને શીખવું છું જો બાળ મિત્રો લાકડાના આવા 4 બારા 3 બારામાં અહીંયા 39 એટલે કે 3 બારામાં કેટલા થાય છે 30 3 બારામાં 30 થાય છે 9 છૂટા છે હવે 9 ની અંદર 1 ઉમેરીએ તો 10 થઈ જાય 9 ની અંદર 1 ઉમેરીએ તો 10 થઈ જાય તો બાળ મિત્રો 4 બારા થઈ જાય ને તો 4 બારા ની અંદર 1 1 લાકડો ગણીએ તો 40 થાય ને તો અહીંયા કુલ કેટલા લાકડા હોય 40 થાય ને 40 હવે જુઓ બાળ મિત્રો છઠ્ઠો પ્રશ્ન 24 લાકડા હોય કેટલા 24 લાકડા હોય તો આવા કેટલા બારા બને અને કેટલા લાકડા છૂટા રહે જો બાળ મિત્રો 24 બારા હોય કેટલા 24 કીધા છે તો આપણે અહીંયા એક આ કયો અંક છે એક અને આ દશક તો જુઓ બાળ મિત્રો અહીંયા દશકનો અંક જે છે એ આપણે શું સૂચવે છે તમારે આ યાદ રાખવાનું એટલે તમને સહેલું પણ છે કે દશકની અંદર જેટલા અંક હોય એટલા બારા બને 10-10 ની ગણતરીના એટલા બારા બને દશકની અંદર 2 એટલે દશકમાં 20 થાય કેટલા 20 થાય ને જેમ આપણે એકમ દશક શીખી ગયા 5 દશક એટલે 50 થયા ને 4 દશક એટલે 40 થયા ને તો અહીંયા શું 20 2 દશક એટલે એકમ દશક 2 દશક તો અહીંયા 20 અહીંયા શું કીધું છે 24 લાકડા હોય 20 અને 4 24 24 લાકડા હોય તો આવા કેટલા ભારા બને ભારા આપણે 10-10 નો 1 બનાવવાનો છે કેટલા 10-10 નો 1 તો બાળ મિત્રો 24 ભારામાં 20 અહીંયા 2 દશક એટલે 20 તો અહીંયા બાળ મિત્રો કેટલા ભારા બને ભારા કેટલા બને 2 24 ની અંદર દશકમાં જે અંક હોય એટલા ભારા બને બરાબર હવે 24 માં 2 દશક છે તો 2 બારા બનશે અને 4 લાકડા છૂટા પડશે શું થશે 4 લાકડા છૂટા પડશે હવે અહીંયા આપણે શું લખીશું 24 લાકડા હોય તો આ કેટલા બારા બને તો બારા કેટલા બને 10-10 ના 2 જે દશકની અંદર જે અંક હોય એ આપણે અહીંયા લખવાનું ખબર પડી તમને તો 2 બારા બને અને કેટલા લાકડા છૂટા રહે તો બાળ મિત્રો અહીંયા કેટલા લાકડા છૂટા રહે તો 4 એકમની અંદર જે અંક હોય એટલા લાકડા છૂટા રહે આ તમારે યાદ રાખવાનું બરાબર બાળ મિત્રો જો તમે એકમ દશક યાદ રાખશો તો તમને આખું બંધ કરીને આ પ્રશ્નનો જવાબ આવડશે કે બારા કેટલા બને 24 લાકડા હોય તો આવા કેટલા બારા બને તો 10-10 ની ગણતરી કરેલી હોય તો આખો બંધ કરીને લખી દેવાનું કે 2 બારા બને દશકની અંદર જે પણ અંક લખેલો હોય એ આપણે ખાલી જગ્યાની અંદર લખવાનો કે કેટલા બારા બને તો 2 બને અને કેટલા લાકડા છૂટા રહે તો 4 લાકડા
છૂટા રહે જે એકમની એકમનો અંક હોય એ અહીંયા રાખવાનો કે લાકડા છૂટા રહે જે છૂટું રહે એ એકમનો અને જે ભારા બને દસ દસના એ દશકનો એટલે બે ભારા બને અને ચાર છૂટા રહે બરાબર તો બાળ મિત્રો આપણે શું શીખ્યા ચિત્રના આધારે આ પ્રશ્નો શીખ્યા શીખ્યા ને દસ દસ ની ગણતરી કરતા શીખ્યા બાળ મિત્રો અહીંયા નીચે આપેલા છે બીજો પ્રશ્ન પહેલા ચિત્રમાં માળામાં કેટલા ફૂલ છે અહીંયા ફૂલો જેમ આપણે ઉપર લાકડા કર્યા ને એમ તમારે આ રીતના ફૂલોને ગણવાના અને ગણતરી કરવાની આ તમારે ઘરે બેઠા સમજવાનું છે જેમ અહીંયા હું આ પ્રશ્ન બોર્ડ પર સમજાવ્યા ને ચિત્ર જોઈને એમ તમારે આ ચિત્ર જોવાનું છે અને આ પ્રશ્નના જવાબ સદ્યા પોતાની અંદર લખવાના રહેશે લખશો ને બધા સરસ હવે જુઓ બાળમિત્રો બાજુનું પેજ પર અહીંયા શું આપેલું છે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ લખો જે આપણે આ રીતના લખ્યા હવે હું તમને અહીંયા સમજાવું છું કે એક પેકેટમાં કેટલી પેન્સિલ છે અહીંયા જુઓ બાળમિત્રો એક સ્ત્રી છે છોકરી છે ને અહીંયા પેન્સિલના બોક્સ આપેલા છે દેખાય છે તમને આ પેન્સિલના બોક્સ છે અને અહીંયા ઉપર ટેબલ ઉપર બે અલગ અલગ ગ્લાસની અંદર પડ્યા છે બરાબર તો એક પેકેટમાં કેટલી પેન્સિલ છે એક પેકેટમાં દસ છે દસ દસની ગણતરી એટલે દસ પેન્સિલ એક પેકેટમાં હોય જ પછી જુઓ પેન્સિલના પેકેટ કેટલા છે તો તમારે પેન્સિલના પેકેટ ગણવાના એક બે ત્રણ એ રીતના તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તમારે ખાલી જગ્યાની અંદર શું કીધું છે પેન્સિલના પેકેટ કેટલા છે તો છ લખવાના ઓકે પછી જુઓ પેકેટની બહાર કેટલી પેન્સિલ છે જેમ આપણે અહીંયા શીખ્યા ને બોર્ડ ઉપર કે બહાર ભારાની બહાર કેટલા લાકડા છૂટા છે એ રીતના અહીંયા પેન્સિલ પેકેટની બહાર કેટલી પેન્સિલ છૂટી છે તો તમારે આ પેન્સિલ ઉપર જે પેકેટ ઉપર અહીંયા ટેબલ ઉપર પડી છે ને એ ગણવાની બે એક બે ત્રણ અને ચાર તો અહીંયા ખાલી જગ્યાની અંદર ચાર લખવાના પછી જો કુલ કેટલી પેન્સિલ છે આપણે અહીંયા દસ 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 એ રીતના તમારે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઈઠ એમ ગણવાના સાઈઠ પછી જે છૂટી પડી છે એ સાઈઠ પછી કયો અંક આવે એકસઠ સાઈઠ પછી કઈ સંખ્યા આવે એકસઠ એકસઠ બાસઠ ત્રેસઠ ને ચોસઠ તો તમારે અહીંયા ખાલી જગ્યાની અંદર કુલ કેટલી પેન્સિલ દીધી છે તો ચોસઠ જેમ આપણે અહીંયા કુલ કેટલા લાકડા છે એમ કીધા હતા ને તો અહીંયા આપણે ઓગણચાલીસ લખ્યા હતા એ રીતના તમારે આ પેન્સિલ કેટલી છે તો ચોસઠ હવે સુડતાલીસ પેન્સિલ હોય તો આવા કેટલા પેકેટ બને અને કેટલી પેન્સિલ પેકેટની બહાર છૂટી રહી બાળ મિત્રો આ છેલ્લો પ્રશ્ન હું તમને બોર્ડ પર જે શીખ્યો છે એ તમારે ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નનો જવાબ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે કે સુડતાલીસ પેન્સિલ તો એકમની અંદર જે અહીંયા હું તમને શીખ્યું છે તો અહીંયા એકમની અંદર કેટલા છે અને દશકની અંદર કેટલા છે તો પેકેટ દશકની અંદર જેટલા અંક હોય એટલા પેકેટ બને તો દશકમાં કેટલો અંક છે જુઓ તો બધા અને બોલો તો ચાર તો અહીંયા પેકેટ કેટલા બનશે ચાર બરાબર અને છૂટા અને કેટલી પેન્સિલ પેકેટની બહાર છૂટી રહે તો છૂટી કેટલી રહે એકમની અંદર જે અંક હોય એ એટલા પેન્સિલ પેકેટની બહાર છૂટી રહે તો અહીંયા સાત છે તો સાત પેન્સિલ છૂટી રહેશે ને ચાર પેકેટ બનશે દસ દસના અને સાત પેન્સિલ છૂટી રહેશે સુડતાલીસ ફૂલ બરાબર થઈ ગઈ ને ચાર પેકેટ બનશે એટલે કે દસ દસના ચાર પેકેટ બનશે એટલે ચાલીસ થાય અને પેકેટની બહાર છૂટી રહે સાત પેન્સિલ તો ચોગર ચાતર સુડતાલીસ ફૂલ સુડતાલીસ આ પ્રશ્નની અંદર પેન્સિલો છે તો બાળ મિત્રો તમારે આ રીતના આ પ્રશ્ન પણ જે ચિત્રના આધારે જેમ આપણે ઉપર શીખ્યા આ જે પેન્સિલો ગણી એ જ રીતે અહીંયા તમારે જાતે ઘરે બેસીને આ શીખવાનું છે અને અહીંયા લખવાનું છે જેમ પહેલા આપણે એક પ્રશ્ન બોર્ડ ઉપર શીખ્યા બરાબર પછી અહીંયા સ્વાધ્યાયની અંદર આ એક પ્રશ્ન શીખ્યો એ જ રીતે તમારે અહીંયા આ બીજો પ્રશ્ન સ્વાધ્યાય પોતીની અંદર લખવાનો રહેશે ઓકે બાળ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આગળ ફરીથી આ ચેપ્ટર જોઈશું ઓકે થેન્ક યુ